નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે કમ્પ્યુટર પ્રકરણ પ્રકરણનો શબ્દ પ્રક્રિયકનો પરિચયમાં આજે આપણે રાઇટર વિન્ડોમાં ફોર્મેટિંગ ટૂલબાર વિશે ચર્ચા કરીશું તો આગળના વિડીયોઝમાં આપણે રાઇટર વિન્ડોમાં મેનુબાર વિશે ચર્ચા કરી તેમાં આવતા વિવિધ મેનુઓ વિશે ત્યાર પછી મેનુબારની નીચે આવતો એક સ્ટાન્ડર્ડ ટૂલબાર વિશે ચર્ચા કરી અને આ બીજો ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર વિશે આજે આપણે ચર્ચા કરીશું તો આ ટૂલબાર પર દસ્તાવેજના પસંદ કરેલ લખાણનું સ્વરૂપ બદલવા માટેના વિકલ્પો દર્શાવાય છે અને આ ટૂલબાર પર કયા પ્રકારના વિકલ્પો છે એ દર્શાવાય છે તો દસ્તાવેજના પસંદ કરેલું જે કાંઈ લખાણ હોય એનું સ્વરૂપ બદલવા માટે એને ફોર્મેટ કરવા માટેના વિકલ્પો છે એ દર્શાવેલા હોય છે આ ટૂલબાર સંદર્ભ સાથે સંવેદનશીલ હોય છે અને આ ટૂલબાર છે એ સંદર્ભ સાથે સંવેદનશીલ હોય છે એટલે કે આ ટૂલબાર પર કયા ટૂલ્સ દર્શાવાશે તેનો આધાર કરસરનું સ્થાન ક્યાં છે તેના પર હોય છે જ્યારે કરસર દસ્તાવેજમાંના કોઈ ચિત્ર પર હશે ત્યારે ફોર્મેટિંગ ટૂલબાર ચિત્રનું સ્વરૂપ બદલવા સંબંધિત ટૂલ્સ દર્શાવાશે જ્યારે કર્સર છે એ દસ્તાવેજમાંના કોઈ પણ ચિત્ર પર હશે તો ત્યારે ફોર્મેટિંગ ટૂલબાર પર એવા ટૂલ્સ દર્શાવાશે કે જે ચિત્રનું સ્વરૂપ બદલવા માટે ઉપયોગી હોય એ જ રીતે જો કર્સર કોઈ કોષ્ટક પર હશે તો ફોર્મેટિંગ ટૂલબાર પર કોષ્ટકના સ્વરૂપને બદલવા માટેના ટૂલ્સ દર્શાવાશે અને જો કર્સર દસ્તાવેજના કોષ્ટક પર હશે એટલે કે કોઈપણ ટેબલ ઉપર હશે ત્યારે ફોર્મેટિંગ ટૂલબાર છે એ એ પ્રકારના ટૂલ્સ દર્શાવશે કે જે કોષ્ટકના સ્વરૂપને બદલવા માટે ઉપયોગી હોય અને જ્યારે કર્સર દસ્તાવેજના લખાણ પર હશે ત્યારે લખાણના સ્વરૂપને બદલવા માટેના ટૂલ્સ દર્શાવાશે અને જ્યારે કર્સર છે એ દસ્તાવેજના લખાણ પર હશે તો લખાણના સ્વરૂપને બદલવા માટેના વિકલ્પો છે એના માટેના ટૂલ્સ છે એ ટૂલબાર પર દર્શાવાશે આવા બીજા ઘણા ટૂલબાર છે પરંતુ તેની ચર્ચા જ્યારે સંબંધિત મુદ્દો આવશે ત્યારે કરીશું આવા ઘણા ટૂલબાર છે પરંતુ જ્યારે આપણે એ મુદ્દા પર ચર્ચા કરતા હશું ત્યારે આવા ટૂલબાર વિશે ચર્ચા કરીશું તો આ અન્ય ટૂલબાર પર આપણી ઈચ્છા અનુસાર ગમે ત્યારે દૂર કરી શકાય છે કે પાછા ટૂલ બાર છે એ આપણી ટુલબાર દર્શાવી શકીએ છીએ અને ન જરૂર હોય તો એને દૂર કરી શકીએ છીએ વ્યૂ મેનુ પસંદ કરો આમ કરવાથી આકૃતિ નવ પોઈન્ટ સાત મુજબ વિવિધ ટૂલ બારના નામ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ દર્શાવાશે હવે આમાં વ્યૂ મેનુ પસંદ કરો મેનુ બાર પર વ્યૂ મેનુ પસંદ કરો અને આમ કરવાથી આકૃતિ નવ પોઈન્ટ સા સાતમાં જે આકૃતિ દર્શાવેલી છે જે ટૂલબાર પર ડ્રોપડાઉન મેનુ દર્શાવેલા છે એ તમને જોવા મળશે તો વ્યૂ મેનુ પસંદ કર્યું એમાં તમે એક ડ્રોપડાઉન મેનુ જોઈ શકો છો અને એમાં ત્રીજો વિકલ્પ છે ટૂલબાર એ પસંદ કર્યા પછી ફરી એક ડ્રોપડાઉન મેનુ તમે જોઈ શકો છો જેમાં જે ટૂલ્સ હાલ દર્શાવાતા હશે તે ટૂલબારના નામ આગળની નિશ ખરાની નિશાની દર્શાવેલી હશે જે આ ટૂલ બાર પર હાલ દર્શાવતા ટૂલ્સ હશે એની આગળ ખરાની નિશાની હશે એટલે એ નામ જે છે જે ટૂલ બાર પર જે ટૂલ્સ દર્શાવેલું હશે એની નામની આગળ ખરાની નિશાની છે અને જે ટૂલ બાર પર સ્ક્રીન પર દર્શાવતી નહીં હોય તેના નામની આગળ આવી કોઈ નિશાની હશે નહીં અને જે બાર સ્ક્રીન પર દર્શાવેલું નહીં હોય તો એના નામની આગળ આવી કોઈ પણ નિશાની હશે નહીં આમાંથી તમારે જે ટૂલ બાર દર્શાવવું હોય તે ટૂલબારના નામ પર ક્લિક કરવો અને એમાંથી જો તમારે કોઈ પણ ટૂલબાર સ્ક્રીન ઉપર દર્શાવવું હોય તો એ ટૂલના નામ પર તમારે ક્લિક કરવાનો એનાથી એનું ટૂલ બાર પર છે એ તમે ટૂલ છે એ જોઈ શકશો હવે પછીના આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટૂલ બાર ખસેડવા અંગેની માહિતી મેળવીશું